નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 4 કક્ષા પ્રથમ સત્રમાં અભિનવ હિન્દી કક્ષા 4 એટલે કે ધોરણ 4 હિન્દી જોઈશું. તો વર્ણમાલા એટલે કે સ્વર, એટલે આપણે ગુજરાતીમાં કહો કાકી વાળી હોય તો અહીંયા હિન્દીમાં અ અ આઈ તે, એટલે આપણે એને જોઈશું. તો પાઠ એક, વર્ણમાલા એટલે કે સ્વર, તો પઢીએ ઓર સમજીએ. તો એમાં અ એટલે અજગર, તો અ એટલે શું થાય? અજગરનો અ. આ એટલે આમ, આમ એટલે કેરી. ઈ એટલે ઇમારત, એટલે ઇમારત. ઈ ઈ એટલે ઈક એટલે શેરડી. ઉ એટલે ઉલ્લુ એટલે ઘુવર. ઉ એટલે ઉન, ઉન એટલે ઉન. રુ એટલે ઋષિ, એટલે ઋષિમુનિ એટલે ઋષિમુનિ. એ એટલે એડી, એટલે એ ડી. એ એટલે એનક એટલે કે ચશ્મા. ઓ એટલે કે ઓખલી એટલે કે પાખડીઓ. ઓ એટલે ઓરત, ઓરત એટલે સ્ત્રી. અ એટલે અ એટલે અંગુર, અંગુર એટલે દ્રાક્ષ. અહ એટલે કે નમઃ, એટલે કે નમસ્તે, એટલે નમસ્કાર કરતા તે નમઃ. પઢીએ તો આ તમારે વાંચવાનું છે. અ આ ઈ ઈ ઉ ઊ રુ એ એ ઓ ઓ અ અહ, એટલે આ બધા તમારે વાંચી અને લખવાના છે. પછી પાછળ તમે પેજમાં જોવો, પાના નંબર 4 તો એ તમારે લખવાના છે આવી રીતના. તો પહેલે તમે શબ્દ જે આપેલા છે એના ઉપર આવી રીતના લખજો. પ્રેક્ટિસ કરજો પછી જ લખજો, બરાબર? એટલે બોલતા જવાનું ને લખતા જવાનું. પછી એવી રીતના આ બરાબર, એ આપ તમારા પેજમાં લખવાનું છે. હવે સાધ્યમાં જોઈએ કે ગુજરાતી ઓર હિન્દી વર્ણો કો સહી જોડ મિલાઈએ, એટલે કે બધા જે સાચા હોય એના સામે આપણે જોડતા જોડવાના છે. તો અ તો અમારા કયું છે? તો કે આ, તો તમારે એના સામે જોઈન્ટ કરવાનું. પછી ઈ, તો ઈ આ એટલે કે ગુજરાતીમાં શું છે એની સામે હિન્દીની વર્ણમાં લઈ. આ ઈ એટલે આ, આ ઉન એટલે આ. એવી રીતે બાજુમાં બ ઉ, તો ઉ એ એ એટલે આ. રૂ એટલે ઋષિ રૂ. હવે નંબર, હવે સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2 સ્વર હિન્દી મેં લખીએ, એટલે કે તમારે ગુજરાતીમાં આપેલા છે તમારે હિન્દીમાં લખવાના છે. તો આવી રીતના જો અ એટલે આમ, આ એટલે આવી રીતના અ, આઈ આવી ઇમ, ઉ ઉ રુ એ એ ઓ ઓ ઓ ઓ, એવી રીતના તમારે કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય. આશા કરું તમને સમજમાં આવ્યું હશે.